અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવતા ગઢખોલ ગામમાં એક જ રાતમાં ત્રણ સોસાયટીના ચાર મકાનમાં તસ્કરોએ હોદફેરો કરી ગયા હતા। ગઢખોલની શ્યામધામ સોસાયટી, પરિશ્રમ સોસાયટી અને આરકે નગરમાં તસ્કરો ત્રાટક્યા હતા। ચાર મકાનમાં લાખો રૂપિયાની રોકડ અને સોના ચાંદીના દાગીનાની મત્તા પર હોદફેરો કરી તસ્કરો ફરાર થયા હતા। શહેર પોલીસ મથકે જાણ કરાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી। નજીકના બે મકાન માલિક નોકરી પર હતા તો અન્ય એક મકાન માલિક ધાબા પર સુવા ગયા અને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો। અંકલેશ્વર તસ્કરો તરખાત મચાવતા ગઢખોલ ગામમાં એક જ રાતમાં ત્રણ સોસાયટીના ચાર મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ગયા હતા। ગઢખોલની શ્યામધામ સોસાયટી, પરિશ્રમ સોસાયટી અને આરકે નગરમાં તસ્કરો ત્રાટક્યા હતા। ચાર મકાનમાં લાખો રૂપિયાની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની મત્તા પર હાથફેરો કરી ગયા હતા। શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી। નજીક બે મકાન માલિક નોકરી પર હતા તો અન્ય એક મકાન માલિક ધાબા પર સુવા ગયા હતા અને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો। અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં ચોરીનો સિલસિલો યથાવત રહેતા અંડાળા બાદ હવે તસ્કરોએ ગઢખોલ ગામમાં ધામા નાખ્યા હતા। તસ્કરોએ ગઢખોલ ગામમાં આવેલા શ્યામધામ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર પ્રસાદના મકાનને નિશાન બનાવ્યું હતું। મહેન્દ્ર પ્રસાદ નોકરી પર દહેજ ગયા હતા તે દરમિયાન રાત્રિના 1:30 વાગ્યાના અડસામાં તસ્કરોએ તેમના ઘરમાં મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ 40,000 ઉપરાંતની રોકડ અને અંદાજિત બે લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા। તો ગઢખોલના જ પરિશ્રમ સોસાયટીમાં B30 અને B31 નંબરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। B31માં રહેતા ગુડેશ્વરભાઈ રાત્રિના મકાનના ધાબા પર સુવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને રોકડ સહિત લાખો રૂપિયાની મત્તા પર હાથફેરો કરી ગયા હતા। તો 30 નંબરના મકાનમાંથી પણ તસ્કરોએ સામાન વેરવિખેર કરી અંદર રહેલા કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ઉપરાંત આરકે નગરમાં રહેતા રાજેન્દ્ર મિશ્રા મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી કિંમતી સામાન તેમજ કપડાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઘટના અંગે શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે રળી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી મકાન માલિકોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે પણ અંડાળામાં એક સાથે ત્રણ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। અંકલેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારમાં હાલ તસ્કરો ઉપરા છાપરી ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે ગઢખોલ અને અંડાળા ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ રાત્રિમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે। મારા નામ મહેન્દ્ર પ્રસાદ હૈ, શ્યામધામ 31 નંબર રૂમ મેં રહેતા હું। રાત મેં દહેજ ચલા ગયા થા, કોઈ રાત મેં છ मेरे घर में 1:30-2 बजे के लगभग चोरी हुआ और सवेरे सुबह मेरी बीवी है जो फ़ोन की तो मैं वहाँ से आया और उसके बाद कंप्लेन करने के लिए थाना में गया और थाना में कंप्लेन लिखा करके आ गए। इसीलिए प्रशासन से मेरा अनुरोध है कि जल्द से जल्द इसे कार्रवाई किया जाए। कितने की चोरी हुई है घर में? लगभग 3 लाख रुपये की चोरी हुई है, जेवरात और कैश। कैश कितना था? कैश 40-45 हज़ार के लगभग। जेवरात कितना था? 2-2.5 लाख। नाम गुडेश भाई है, मैं परिसर सोसाइटी में रहता हूँ। मेरा रूम नंबर B31। मैं रात को सोने चले गया छत, सुबह उठ के देखा तो मेरा दरवाजे का ताला काट के निकाल दिया गया है और पूरा सामान चोरी हो गया है, पैसे गहना सब कुछ चोरी हो गया है। प्रशासन से गुहार कर रहा हूँ कि जल्द से जल्द उस पर कुछ कार्रवाई हो। कितने की चोरी हुई होगी? कम से कम 5-6 लाख का। नाम राजेंद्र मिश्रा है, परिसर सोसाइटी में मेरा रूम नंबर B30 पड़ेगा। मेरा लड़की का शादी था 5 तारीख को, तो सब गहना और कपड़ा कुछ चोरी गए। कब पता चला इसके बारे में आपको? सुबह जब 6 बजे जब इसके बाद। ठीक है, आपने पुलिस स्टेशन में केस किया? हाँ किया। हाँ, पुलिस स्टेशन में केस किया। क्या बोला पुलिस वालों ने? पुलिस वाले बोले चलो वहाँ थे। ठीक है, आप प्रशासन से क्या गुहार लगाते हैं अभी? प्रशासन से क्या चाहते हैं, क्या उम्मीद रखते हैं आप लड़की के? उसमें